गुड मॉर्निंग स्टूडेंट्स, आई एम स्मृति गुसाई अने आज आपणे वात करशुं चेप्टर नंबर 10 कोष केन्द्र अने कोष विभाजन। एमां आपणो आजनो टॉपिक छे अर्धीकरण। अर्धीकरणना मुख्य प्रकारो आपणे आगळ जोई चूक्या छीए। एमां सौथी पहेला आवे छे एम तबक्को अने G1 अने G2 ने एस तबक्को छे ई सेम ज छे जे आपणे संभाजनमां जोई चूक्या छीए। तो हवे आपणे जोशुं एम तबक्को एक एना कोष केन्द्र विभाजन में पूर्वावस्था। पूर्वावस्था में लेक्टोटीन, जायगोटीन, पेप्टीन, डिप्लोटीन और डायकाइनोसिस। हवे मैं तमने एक नीचे ड्रॉइंग बतावी छे जेनामां द्विकीय कोष आवेलो छे जेमां आंतरावस्था थाय छे। सौथी पहेला आंतरावस्था में शुं थाय, कोषनी वृद्धि थाय छे, बराबर। कोषनी वृद्धि थाय छे अने अधिकरण एक में प्रवेशे छे अने બે બાળ કોષોમાં સર્જન પામે છે। અધિકરણ બેમાં એક પૂર્ણ થાય પછી બીજો અધિકરણ થાય છે અને પછી બીજા બે નવા બાળ કોષો સર્જન પામે છે। આ પૂરી પ્રક્રિયાને એમ તબક્કો એક કહેવામાં આવે છે। એમ તબક્કો એટલે કે એમ તબક્કો કહેવામાં આવે છે જેમાં એક અને બે બંનેનો સમાવેશ થઈ જાય છે, બરાબર। લેપ્ટોટીન સૌથી પહેલો આવે છે। લેપ્ટોટીન એનામાં શું છે, સૌથી પહેલે આપણે જોઈએ તો આંતરાવસ્થા રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે, એટલે કે આનામાં દ્રવ્ય સ્વરૂપે હોય છે। એમાં ડીએનએ આપણે નરી આંખે જોઈ શકતા નથી, જો કે આના માઇક્રોસ્કોપમાં પણ આપણે જોઈ શકતા નથી। હવે આવે છે લેપ્ટોટીન। લેપ્ટોટીન એટલે સૌથી પહેલાં ઉપર જે આ ધ્રુવો આવેલા હોય છે, ઉપરની બાજુ ધ્રુવો આવેલા હોય છે, એમાં શું થાય છે, રંગસૂત્ર તંતુ જેવો દેખાય છે। તમે જોઈ શકો છો લેપ્ટોટીનમાં શું થાય છે, તંતુ જેવો દેખાય છે। હવે આવે છે ઝાયગોટીન। સમજાત રંગસૂત્રની જોડ, પિતા તરફનું રંગસૂત્ર અને માતા તરફનું રંગસૂત્ર જોડાય અને તેને સમજાત રંગસૂત્ર કહે છે, જેને સાયનેટિપ્સ પણ કહેવામાં આવે છે। હવે આવે છે ઝાયગોટીનમાં શું થાય છે, જોડ બને છે, દેખાય છે તમને, ઝાયગોટીનમાં જોડ બને છે। પછી થાય છે પેક્ટીનમાં, રંગસૂત્ર જોડમાંના ચતુસૂત્રી દેખાય છે અને પુનઃસંયોજિત ગંઠિકાનું નિર્માણ થાય છે અને ધ્રુવો બને છે। અને ડિપ્લોટીન, સમજાત રંગસૂત્રની જોડ વચ્ચે સિનેટોનિમલ સંકુલનું વિઘટન થાય છે, એટલે અહીંયા કને ડીએનએનું વિઘટન થાય છે અને ડીએનએ છૂટા પડે છે। સૌથી છેલ્લે આવે છે ડાયકાઇનેસિસ, જેમાં દ્વિધ્રુવીય સેન્ટ્રોમિયર સાથે જોડાય છે, એટલે કે બંને ધ્રુવો એકબીજાને તરફ ખેંચાય છે અને ભુજાઓ છે એના ભાગ પડે છે અને ધ્રુવો તરફ ખેંચાય છે। આ હતી પૂર્વાવસ્થા, આ હતી માત્ર ને માત્ર પૂર્વાવસ્થા। હવે આપણે જોશું પૂર્વાવસ્થા એકમાં શું જોવા મળ્યું, રંગસૂત્રની જોડ છૂટી પડે છે, રંગસૂત્રની જોડ છૂટી પડે છે, બરાબર, રંગસૂત્ર છૂટા પડતા નથી। સમજાત રંગસૂત્રની જોડને છૂટા પાડતા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે, એટલે બંને બાજુ જે ધ્રુવો છે એનું નિર્માણ થાય છે અને કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય બને છે। કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ દેખાવામાં આવતા નથી। હવે આવે છે ભાજના અવસ્થા એક, સમજાત રંગસૂત્રની જોડ ગોઠવાશે અને રંગસૂત્રની જોડ ભાજન તલ પર ગોઠવાશે અને દ્વિધ્રુવીય તાક સાથે ગોઠવાય છે। આનામાં શું થાય છે, રંગસૂત્રો છે એ ધ્રુવો સાથે જોડાય છે અને બંને ભુજાઓ એકબીજા તરફ ધ્રુવો તરફ ખેંચાય અને ભાજના તલ એટલે કે બંને બાજુ ખેંચાય અને ગોઠવાય છે। હવે આવે છે ભાજનોત્તર અવસ્થા, રંગસૂત્ર છૂટા ન પડે અને રંગસૂત્રિકાની જોડ છૂટી પડે છે। રંગસૂત્ર છૂટા નથી પડતા, આમાં માત્ર ને માત્ર જોડ છૂટી પડે છે
અને ધ્રુવો તરફ ખેંચાઈ જાય છે. સૌથી છેલ્લે આવે છે આંતરાવસ્થા, કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. તમે ડ્રોઈંગમાં જોઈ શકશો કોષ કેન્દ્રનું વિભાજન થાય છે. આ છે આપણો કોષરસ અને કોષ કેન્દ્રમાં વિભાજન થઈ ગયા છે. બરાબર, કોષ કેન્દ્રમાં વિભાજન થયા બાદ કોષરસમાં વિભાજન બે બાળકોષોમાં નિર્માણ પામે છે. બે બાળકોષમાં નિર્માણ પામે છે. આ હતી આપણી પ્રક્રિયા અધિકરણ એક, જે ખૂબ જ ઇઝી છે. તમે ધ્યાનથી સમજજો. સૌથી પહેલાં આવે છે પૂર્વાવસ્થા, જેના પાંચ પ્રકારો છે, જેમાં રંગસૂત્રો છે એ એકબીજાથી જો છૂટા પડે છે. સમજાત રંગસૂત્રમાં પણ રંગસૂત્રની જોડ છૂટી પડે છે, રંગસૂત્ર છૂટા પડતા નથી. બરાબર, પછી ભાજનાવસ્થા, ભાજનોતર અવસ્થા અને અંત્યાવસ્થા, અને છેલ્લે આવે છે કોષરસ વિભાજન. આ પૂરી પ્રક્રિયા અર્ધીકરણ એકની પ્રક્રિયા હતી. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં અર્ધીકરણ બેની પ્રક્રિયા જોશું. થેન્ક યુ.